હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં તમે જે માગો સ્ટેટસ જોયું હતું, સ્ટેટસ બનાવવા માંગતા હોય તો તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો. ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું. મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારે લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. મિત્રો, જે તમે પ્લે સ્ટોરમાંથી તમારા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. જ્યાંથી તમારે ડાઉનલોડ કરી ઓપન કરી જે તમને પ્રોજેક્ટનું ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરી મિત્રો તમારે એક બીટમાં કવો પ્રોજેક્ટ ને કેફે કવો પ્રોજેક્ટ અને બે પ્રોજેક્ટ તમે લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરી લેવાની રહેશે. બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. એ મિત્રો, તમે બીટમાં કવો પ્રોજેક્ટ ઓપન કરશો તો તમે બીટમાં સોંગ અને એક ફોટો જોવા મળી જશે. તમે સ્ટેટસની છે લગી ત્યાર પછી તમારે બે ગીની જે ઇફે કવો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરીને તમે નીચે જઈને તમે જોઈ શકો છો, તમને લિરિક્સો આપેલી છે દશક જેટલી. જેમાંની નીચે તમે જોશો એટલે તમને જોઈ શકો છો, એક બે ત્રણ ને ચાર છેલ્લી જે ચાર લિરિક્સ છે તેને તમારે કોપી કરવાની છે. તેના માટે જે આઈક જેવું આઇકન છે તેના પર દબાવીને મિત્રો તમારે ચારે ચારમાં તમે જોઈ શકો છો રાઇટ આઇકન આપી દેવાનું રહેશે. રાઇટ આઇકન આપીને જે તમને ચોરસ બોક્સ જેવો મળે છે તેના પર ક્લિક કરી જે તમને ત્રીજા નંબરનું કોપી ચાર લેયર લખેલું છે તેના પર ક્લિક કરી ચાર ચાર લેયર કોપી કરી હતી. તમારે બી એક જઈને બીટમાં કવો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીએ તમારા સ્ટેટસની શરૂઆતમાં રહીને જે ચોરસ બોક્સ જેવો મળે છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનું પેસ્ટ છે તેના પર ક્લિક કરી ચાર ચાર લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે. એથી તમારા સ્ટેટસમાં છેલ્લે જતું રહેવાનું રહેશે. છેલ્લે જઈને મિત્રો જે સેફ વાળી લેયર છે તેના પર ક્લિક કરી જે તમને ઘડિયાળ જેવો આઇકન દેખાય છે તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. જે તમે લાસ્ટ છેલ્લો ઓપ્શન જોવા મળે છે ત્યાં તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. સેફ છે લગી ખેંચાઈ જશે. ત્યાર પછી ઉપર જે તમને બીજી લેયર આપી છે તેના પર ક્લિક કરી ફરીથી જે ઘડિયાળ જેવો આઇકન છે તેના પર ક્લિક કરીએ ફરીથી જે છેલ્લો આઇકન છે તેના પર ક્લિક કરી તેને પણ છેલ્લે ખેંચી લેવાનું રહેશે. સાઈડના મિત્રો તમારે ત્રણ સોરી મિત્રો ચારે ચાર લઈને તેવી રીતના સ્ટેટસની છેલ્લે ખેંચી લેવાનું રહેશે. આટલું કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા ચાર ચાર લેયર ખેંચાઈ જશે. ત્યાર પછી સ્ટેટસમાં આગળ જતું રહેવાનું રહેશે. આગળ જઈને જે તમે જોઈ શકો છો ગ્રુપ એન્ડ માર્ક એક લખેલું છે તે લેયર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તેના પર ક્લિક કરીએ તમે નીચે એડિટ ગ્રુપ જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો અહીંના લેયર ઓપન થઈ જશે. જ્યાં મિત્રો તમે નીચે જશો તમે જેકે અને એડિટિંગ લખેલી બે લેયર જોવા મળશે. જેમાં મિત્રો જેકે લખેલું છે તેના પર ક્લિક કરી મિત્રોએ તમારે એડિટ ટેક્સ ઉપર જવાનું રહેશે. ત્યાં જઈને તમારે મિત્રોએ તમારું નામ લખી લેવાનું રહેશે. મિત્રો એના હું મારું નામ લખી રહ્યો છું. ત્યાર પછી રાઈટ ઉપર જે રાઇટ આઇકન છે તેના પર દબાવી દેવાનું રહેશે. પછી નીચે જે એડિટિંગ લખેલું છે તેમાં પણ તેવી જ રીતના તમારે સરનેમ લખી લેવાનું રહેશે. તમારે એવી રીતના મિત્રો તમારે જોઈ શકું છું એને લખીને મિત્રો એથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગ જઈને મિત્રો એ તમારે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. પ્લસના આઇકન ઉપર ક્લિક કરીએ તમારે મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો એ તમારે કોઈ એક ફોટો લઈ જવાનો રહેશે. મિત્રો હું ફોટો લઈ લઉં છું. એને મિત્રો ફોટો આવી ગયા પછી મિત્રો એ તમારે જે ફોટો આવ્યો છે તે ફોટા ઉપર તમારે દબાવીને મિત્રો તમારે નીચે લઈ જવાનું રહેશે. ફોટાને નીચે સૌથી નીચે લઈ જવાનું રહેશે. નીચે જે છે મિત્રો જ્યાં તમે ફોટો છે તે ફોટા ઉપર તમારે ફરી એકવાર ક્લિક કરીને તમારે મૂવ એન્ડ ટ્રાન્ઝેક્શનમાં જવાનું રહેશે. ત્યાં જઈને મિત્રો તે ફોટાને તમારે નીચેની તરફ ખેંચી લેવાનું રહેશે. તમે જોઈ શકો છો એને મિત્રો નીચેની તરફ ખેંચશો એટલે મિત્રો એને તમારે ફોટો લાગી જશે. જોઈ શકો એના ફોટો લાગી ગયા પછી મિત્રો તમારે બે ગીને મિત્રો તમારે છેલ્લે જતું રહેવાનું રહેશે. તીરના આઇકન ઉપર ક્લિક કરીને છેલ્લે જઈને મિત્રો જે ફોટો છે તે ફોટા ઉપર ક્લિક કરી મિત્રો જે બીજા નંબરનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી ફોટાને છેલ્લે લગી ખેંચી લેવાનું રહેશે. આટલું કરશો એટલે મિત્રો જોઈ શકો છો તમારે અહીંયા ફોટો આવી જશે. ત્યાર પછી તમારે બેગ જશો એટલે મિત્રો તમે જોઈ શકો છો એના તમારે ત્યાં ફોટો પેસ્ટ થઈ જશે. ત્યાર પછી જોઈ શકો છો એના ત્યાર પછી અહીંથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગ જઈને જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ફરી ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરીએ તમે નીચે જઈને જે તમને જોઈ શકો છો તમારે એક બોર્ડરવાળી પીએનજી આપેલી છે તમે જોઈ શકો છો. તેના ઉપર ક્લિક કરી મિત્રો જે તમને ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જવાનું રહેશે. જે તમને ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી હતી. તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગ જઈને જે બીટમાં કવો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરી તમારે શરૂઆતમાં રહીને જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરીને પેસ્ટ લેયર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આઈને મિત્રો તમારે બોર્ડર પેસ્ટ થઈ જશે. ત્યાર પછી તે તમારે બેગ જઈને જે ઇફેક્ટ કવો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરી મિત્રો તમારે નીચે જોઈ શકો છો ગ્રુપ એન્ડ માર્ક બે લખેલું છે તેના પર ક્લિક કરી મિત્રો જે ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે તમને ત્રીજા નંબરનું કોપી લેયર જોવા મળે છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી તમારે બેગ જઈને બીટમાં કવો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરીએ તમારા સ્ટેટસની
શરૂઆતમાં રહીને જે ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી મિત્રો, જે તમને ચોથા નંબરનું પેસ્ટ લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી જે લેયર પેસ્ટ થઈ તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે. તેના પર ક્લિક કરી ઉપર જે તમને ત્રણ ડોટ આપેલા છે તમે જોઈ શકો છો. તેના પર ક્લિક કરી મિત્રો, જે તમને લાસ્ટ ઓપ્શન આપેલો છે અનગ્રુપનો, તેના પર ક્લિક કરીને ગ્રુપને છૂટું પાડી દેવાનું રહેશે. આટલું કરશો એટલે મિત્રો તમે જોઈ શકો છો તમારે અહીંયા બે બે બીટ માર્ક ઇફેક્ટ કરીને પેસ્ટ થઈ જશે. એટલે મિત્રો જોઈ શકો છો બે બે બીટ માર્ક છૂટી જશે અને બે બે બીટ માર્કમાં ઇફેક્ટ પેસ્ટ થઈ જશે. એટલે મિત્રો તમારા સ્ટેટસની છે લગી. ત્યાર પછી મિત્રો તમારે બે ગેની જે ઇફેક્ટ હોય પ્રોજેક્ટ છે તેને તમારે ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીને જે તમને ઉપર ગ્રુપ એન્ડ માર્ક ત્રણ લખેલી લેયર છે તમે જોઈ શકો છો, તેના પર ક્લિક કરી મિત્રો જે તમને ચોરસ બોક્સ જોવા મળે છે તમે જોઈ શકો છો. તેના પર ક્લિક કરી જે તમને ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી હતી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગ ગીને બીટમાં કોઈ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરી એમ જ મિત્રો સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે. જ્યાં મિત્રો તમે જોઈ શકો છો 6.14 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે. ત્યાં આવીને મિત્રો એથી હા એપ જે ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે ત્રીજા મિત્રો ચોથા નંબરનું પેસ્ટ લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી જે લેયર પેસ્ટ થઈ તેના પર તમારે ક્લિક કરીને ઉપર જે તમને ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી મિત્રો જે તમને લાસ્ટ ઓપ્શન આપેલો છે અને ગ્રુપનો તેના પર ક્લિક કરીને ગ્રુપને છૂટું પાડી દેવાનું રહેશે. આટલું કરશો મિત્રો તમે જોઈ શકો તમારે એક બીટ માર્કે આવીને મિત્રો તમે આગળ જશો. મિત્રો એ તમારે બીજા બીટ માર્ક આવીને મિત્રો તમારે બીજા બીટ માર્ક ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો આગળ તમે જશો તો ત્રીજા બીટમાંક આવીને મિત્રો તમારે ત્રણ બીટમાંક ઉપર ઇફેક્ટ પેસ્ટ થયા પછી તમારે ફરીથી બે ગીને ફરીથી ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી મિત્રો એ તમે જોઈ શકો છો ઉપર ગ્રુપ એન્ડ માર્ક ચાર નંબરની લેયર છે તેના પર ક્લિક કરી મિત્રો જે તમને ચોરસ બોક્સ જોવા મળે છે તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. તેના પર ક્લિક કરી જે ચોથા ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી તમારે બે ગીને બીટમાંક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરી મિત્રો તમારા સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે મિત્રો, જ્યાં તમારે 8.20 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે. ત્યાં આવીને મિત્રો જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનું પેસ્ટ લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી જે લેયર પેસ્ટ તમે જે લેયર પેસ્ટ કરી છે તમે જોઈ શકો છો તમે જે લેયર પેસ્ટ કરી છે તે લેયર ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તેના પર ક્લિક કરી ઉપર જે તમને ત્રણ ડોટ આપેલા છે તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. તેના પર ક્લિક કરીને મિત્રો જે લાસ્ટ ઓપ્શન છે અનગ્રુપનો તેના પર ક્લિક કરીને ગ્રુપને છૂટું પાડી દેવાનું રહેશે. તેના પર ક્લિક કરીને તમે જોઈ શકો છો ગ્રુપને છૂટું પાડશે તમારે એક બે ત્રણ ચાર આઈટ નંબર ચાર પછી પાંચ ને છ આઈટ નંબર છ સાત ને આઠ 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 બીટમાં કોઈ ઇફેક્ટ લાગ્યા પછી તમારે બે ગીને ફરીથી ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરી તમારા ઉપર ગ્રુપ એન્ડ માર્ક પાંચ લખેલું છે લેયર તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. તેના પર ક્લિક કરી જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરીને જે તમે ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી દેવાનું રહેશે. લેયર કોપી કરી તમારે બે ગીને બીટમાં કોઈ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરીએ તમારા સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે. જ્યાં મિત્રો 1.4 સેકન્ડના બીટમાં આવીને જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનું પેસ્ટ લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી જે લેયર પેસ્ટ થઈ તેના પર તમારે ક્લિક કરીને ઉપર જે તમને ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી મિત્રો જે તમે લાસ્ટ ઓપ્શન આપેલો છે અનગ્રુપનો તેના પર ક્લિક કરીને ગ્રુપને છૂટું પાડી દેવાનું રહેશે. ગ્રુપને છૂટું પાડીને તમે નીચે જશો તમે જોઈ શકો તમારે બે બે બીટમાર્કમાં ઇફેક્ટ પેસ્ટ થઈ જશે. એટલે મિત્રો તમારા સ્ટેટસની છે લગી. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ત્યાર પછી તમે જોઈ શકો નીચે જશો તમને આપણે જે બોર્ડર પેસ્ટ કરી તે બોર્ડર ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરી જે બીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી બોર્ડરને છે લગી ખેંચી લેવાનું રહેશે. ત્યાર પછી જે બોર્ડર છે તેને તમારે દબાવીને ઉપર લઈ જવાનું રહેશે. સ્ટેટસની ઉપરની સાવ ઇફેક્ટની ઉપર તમારે રાખી દેવાનું રહેશે. આઈટમ તો જોઈ શકો સૌથી ઉપર રાખી દેવાનું રહેશે બોર્ડર, એટલે બોર્ડર તમારે દેખાઈ જશે. ત્યાર પછી તમારા સ્ટેટસની શરૂઆતમાં જઈને જે તમને સેટિંગની બાજુમાં ચોરસ તીર આઇકન આપેલો છે તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. તેના પર ક્લિક કરીને મિત્રો તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. આપણે નેક્સ્ટ વિડીયો નવા ટોપિક સાથે મળીશું.